સ્ટાર્ટ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ રૂપિયા પાંચસો અને રૂપિયા એક હજારની નોટના નવીનીકરણની સમસ્યા ક્રમશઃ ગંભીર બનતી જાય છે ભારતમાં જાણે કે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરાજનની વિદાયના સન્માનમાં લોકો લાઈન લગાવીને ઊભા છે રઘુરામની વિદાય શા માટે ભાજપ માટે જરૂરી હતી તે દેશની પ્રજા હવે સમજવા લાગી છે રબર સ્ટેમ્પ ગવર્નર ઉર્જીત પટેલ કહ્યાગ્રા અર્થશાસ્ત્રી છે વડાપ્રધાન મનમોહન સિંહે તારીખ આઠમી નવેમ્બરથી રાત્રિના ટેલિવિઝન પ્રસાર પ્રસારણમાં જોઈને બીજા દિવસની સવારે એવું કહ્યું હતું કે હું તો ઘણા વર્ષ વડાપ્રધાન રહ્યો તેમાં મને તો ખ્યાલ જ ન આવ્યો કે વડાપ્રધાનને આટલી બધી સત્તા હોય છે તેમની તેમનો કટાક્ષ મિસ્ટર મોદી પર હતો કે કેટલીક વધારાની સત્તાનો ઉપયોગ કરીને તેમણે કરન્સી ઇન્ટરનેશનલ પ્રોગ્રામ લાગુ કર્યો છે કેન્દ્રનું આ હસ્તક્ષેપને કારણે એકાએક આવી પડેલ આપત્તિને જેમ બેન્કિંગ સેક્ટર રોજબરોજની યાતનામય જોડાઈ રહ્યું છે સામાન્ય નાગરિકની સ્થિતિ મૂંઝવણની ચરમસીમા પાર કરી ચૂકી છે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશભરની બેંકોની બહાર લાગેલી લાઈનમાં પહેલાં કહેવાતા કાળા નાણાંના સ્વામીઓ તો ક્યાંય દેખાતા નથી અને માત્ર સામાન્ય નાગરિક જ દેખાય છે એક તરફ મિસ્ટર મોદીનું આક્રમક પ્રચાર તંત્ર એમની રાતોરાત ઘટતી જતી પ્રતિષ્ઠાને રિપેર કરવામાં કામે લાગેલું છે અને સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકારના નોટ નવીનીકરણ પ્રકરણ અંગે ધૂમ સકારાત્મક પ્રચારમાં વ્યસ્ત છે વોટ્સએપ પર તો નોટ નવીનીકરણ મુદ્દે વડાપ્રધાનનો નિર્દોષ ઠરાવતા જ્ઞાનસૂત્રોનો અને ચિત્રોનો પ્રલય થયેલો છે સામાન્ય નાગરિકો પોતાના મોબાઈલમાં જ્યારે પણ જુએ ત્યારે ભાજપના મીડિયા સેલે વાયા વાયા મોકલેલા એક નવા મહેમાન એમાં ડોકિયા કરતા હોય છે દેશના કેટલાક અર્થશાસ્ત્રીઓ અને અન્ય કેટલાક બુદ્ધિજીવીઓ પણ વડાપ્રધાનની સાથે જ ગોથા ખાઈ રહ્યા છે માલ પરિવહનની સ્થગિતતા આવનારા દિવસોમાં નાગરિકોના જનજીવનમાં કેવી તકલીફ ઊભી કરશે એના પર પૂર્વયોજન કરવાને બદલે ગુજરાત સહિતની ભાજપ શાસિત રાજ્ય સરકારી અહોરૂપમ અહોધ્વનિતમ સિદ્ધાંત પ્રમાણે કેન્દ્રની સ્તુતિની પ્રશંસામાં વ્યસ્ત થઈ ગઈ છે ગ્રાહક જ્યારે કોઈ પણ કારણોસર ખર્ચમાં કાપ મૂકે અને ખરીદીને તબક્કાવાર પાછળ ઠેલે ત્યારે બજારમાં મંદીની સતવા સત્તાવાર શરૂઆત થાય છે નાગરિકોને ચરણી નાણાં કરતાં મૂલ્યવાન ધાતુઓમાં વધુ રસ પડવા લાગે તે પણ મંદીની નિશાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રૂપિયા પાંચસો અને રૂપિયા એક હજારની નોટ પછી પાછી ખેંચવાની અને તેના નવીનીકરણની સમગ્ર પ્રણાલીકાની જાહેરાત કરી ત્યારે કદાચ તેમને પણ અંદાજ ન હતો કે રિપ્લેસમેન્ટ માટેનો કરન્સી સપ્લાય આટલી બધી ધીમી હશે પ્રવર્તમાન પરિસ્થિતિને સાબિત કરી આપે છે કે પોતાની પસંદગીનું અધિકારી રિઝર્વ બેંકે ગવર્નર તરીકે પ્રતિષ્ઠિત કર્યા પછી પણ કેન્દ્રની એનડીએ સરકારે રિઝર્વ બેન્કને વચ્ચે